એસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ઇકો સેલના એએસઆઈ વતી રૂપિયા 5 લાખની લાંચ લેતા તેમનો ભાઈ ઝડપાઈ ગયો હતો. મુંબઈના એક કેસમાં ઇકો સેલ લેપટોપ, ડાયમંડ સહિત અનેક વસ્તુઓ કબજે લેવામાં આવી હતી. આ તમામ વસ્તુઓ છોડાવવા એએસઆઈ સાગર પ્રધાને 15 લાખની લાંચ માંગી હતી. તો સુમુલ ડેરી રોડ બ્રિજ નીચે એક રેસ્ટોરન્ટમાં એએસઆઈ સાગર પ્રધાનનો ભાઈ લાંચ લેતા ઝડપાયો હતો. સુરત એસીબીની ટીમે ઉત્સવ સંજય પ્રધાનની ધરપકડ કરી, જ્યારે ઇકો સેલના એએસઆઈ સાગર પ્રધાન સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ, જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવેધ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી.